આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા જ પૂર અસરગ્રસ્ત વિસ્તારોને પાગરણ વિતરણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે, તેને લઈને જ નર્મદા તથા મહીસાગર નદીના આકસ્મિક વૃદ્ધિ થતા જ વડોદરા જિલ્લાના ડભોજ, સિનોર, કરજણ તેમજ પાદરા તાલુકાના ઘણા ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ઘૂસી ગયા હતા, ત્યારે જ અસરગ્રસ્ત જે લોકો છે તેઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હતો. ત્યારે જિલ્લા કલેક્ટર માન્યશ્રી ગૌર સાહેબ વિનંતી કરવાની સાથે સાથે જ અટલાદરા મંદિરના પૂજ્ય સંતો દ્વારા જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી જ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા અસરગ્રસ્ત ગામોને 1500 જેટલા પરિવારોને રજાઈ, ઓસિકું તથા ઉઠવા માટે બ્લેન્કેટ રૂપી પાગરણનું વિતરણ કરવામાં આવ્યું છે. ભરૂચ દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોને ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ ભગવાનની જય. આ વખતે નર્મદા અને મહીસાગર નદીમાં ઉપરવાસના વરસાદને કારણે અતિવૃષ્ટિ થયેલી છે, જેની અસર સિનોર, કરજણ આ ઉપરાંત પાદરા વિસ્તારના ગામોની અંદર પાણી વધારે ભરાયા છે, જેને લઈને કલેક્ટર શ્રી ગોર સાહેબે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને વિનંતી કરી કે જે અસરગ્રસ્ત લોકો એમને પાગરણની જરૂર છે, એની વિનંતીને ધ્યાનમાં રાખીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા તરફથી અટલાદરા મંદિર અને સાથે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આદેશથી એ વિસ્તારોની અંદર આપણે રજાઈ સાથે ઓશીકું અને ઓઢવા માટેનું બ્લેન્કેટ 1500 પરિવારોને પ્રાપ્ત થાય એના માટેની પહોંચાડવાની વ્યવસ્થા અત્યારે આજના દિવસે સ્વયંસેવકો કરી રહ્યા છે. અને ખાસ પ્રાર્થના કરીએ છીએ કે આ બધા લોકોને જેને જેને તકલીફ પડી છે એ બધાની તકલીફો દૂર થાય. આ ઉપરાંત ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારોની અંદર પણ ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરી છે. શહેરની અંદર અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં પણ ફૂડ પેકેટ્સની ઘણી બધી વ્યવસ્થા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એમના તરફથી કરવામાં આવી છે.